કેમ છો? ઓકે, નેક્સ્ટ. હવે આપણે લોકો કેમેસ્ટ્રીને સરળ બનાવવા માટેનો નવો એક ટોપિક લઈએ છીએ. એમાં તમારે ધોરણ 11 અને ધોરણ 12 માં અડધો ભાગ, આ ભાગમાં તમારે લોકોને એસ અને પી વિભાગના તત્વોની જાણકારી લેવી પડશે. કેમેસ્ટ્રી એનું જ બનેલું હોય, તત્વ સંયોજનને મિશ્રણ. એમાં તમને અણુસૂત્રમાં તત્વ આવડવા જ જોઈએ. તમને સોડિયમ નાઇટ્રાઇડનું સૂત્ર પૂછે તો શું લખો? સોડિયમ નાઇટ્રાઇટનું સૂત્ર પૂછે તો શું લખો? સોડિયમ નાઇટ્રેટ પૂછે તો શું લખો? એટલે કેમેસ્ટ્રીમાં તો એવું જ હોય, એક પદાર્થની બીજા પદાર્થ સાથે પ્રક્રિયા થાય અને નવા પદાર્થો બને. તો આ જે પદાર્થ છે, આપણે એક બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું કે તમને એમ કહેવામાં આવે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળે? તો તમને લોકોને ખબર હોય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. તો NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl અને પાણી બને. બરાબર ને? સિમ્પલ ને? એટલે આપણને કેમેસ્ટ્રી આવડી ગયું. પણ દોસ્તો, સિમ્પલ છે એ. તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH થાય ખબર હતી, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય ખબર હતી. ખબર પડે છે? હવે તમને એમ કહી દેવામાં આવે કે બેન્ઝોઇક એસિડની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળે? તો સીધો બાઉન્સ જાય ને. કાંઈ ખબર પડે? ના પડે. પણ એ ધીમે 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 તમે લોકો ભણો એમ બધું જ આવડતું જાય. એના માટે પહેલાં આપણને એ ખબર પડવી જોઈએ કે બેન્ઝોઇક એસિડ એટલે શું થાય, નાઇટ્રિક એસિડનું સૂત્ર કેવું થાય, હે ને? તો આ બધી વસ્તુ સમજવા માટે આપણે પહેલાં કેટલાક તત્વો વિશે માહિતી લઈશું. એમાં 1-20 તત્વો તો આપણે લોકો ભણી ગયા હતા. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એ 4 ભાગમાં વહેંચાયેલું છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. SPDF 4 વિભાગ છે. એમાં તમને લોકોને 1.5 વર્ષ માટે માત્ર ને માત્ર એસ અને પી વિભાગના તત્વોની જરૂર પડશે. એટલે આપણે લોકો એસ અને પી વિભાગના તત્વો અહીંયા યાદ રાખશું. ચલો, તો આજે ભણીએ છીએ પહેલા એસ વિભાગના તત્વો. કયા તત્વો? એસ વિભાગના તત્વો. દોસ્તો, મોટા ભાગના સંયોજનો એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોના જોડાણથી બનેલા હોય. આથી આ બંને તત્વોને કહેવાય પ્રતિનિધિ તત્વો, મુખ્ય સમૂહ તત્વો. તો જોઈએ એસ વિભાગ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા કે 18 ઊભા સ્તંભ છે અને 7 આડી હરોળ છે. એ 18 ઊભા સ્તંભ છે અને આપણે સમૂહ કહીએ છીએ. એમાં દોસ્તો પહેલો સમૂહ અને બીજો સમૂહ, ડાબી બાજુમાં પહેલો અને બીજો સમૂહ છે એ એસ વિભાગના તત્વો છે. જમણી બાજુના જે 13-18 સમૂહ છે, 13, 14, 15, 16, 17, 18 આ 6 સમૂહ, એને પી વિભાગના તત્વો કહેવાય. ડાબી બાજુના 2 અને જમણી બાજુના પહેલા 6, આ 2ની વચ્ચે ડી અને એફ વિભાગના તત્વોનો સમાવેશ થાય. તો આપણે પહેલા ડાબી બાજુ અને જમણી બાજુના તત્વો વિશે માહિતી લેશું. ઓકે, ચલો પહેલા લઈએ છે એસ વિભાગના તત્વો. સમૂહ 1 અને સમૂહ 2ના તત્વોને એસ વિભાગના તત્વો કહેવાય. જો અહીંયા હું સમૂહ દોરું છું, ચલો આ 2 સમૂહ મેં દોર્યા, આ એસ વિભાગ હું દોરવાનો છું. આ સમૂહ 1 અને સમૂહ 2, પછી અહીંયા 3, 4, 5 એવી રીતે હોય. આમ 18 સમૂહ હોય. આવર્ત કોષ્ટક તમે ચોપડીમાં જોજો, અંદાજ આવશે. એમાં દોસ્તો અહીંયા પહેલો આવર્ત આ માડી હરોળ હોય. પહેલા આવર્તમાં, આખા આવર્ત કોષ્ટકમાં પહેલા આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. એમાં હાઇડ્રોજનનું સ્થાન હજી નક્કી નથી, એટલે એને આવર્ત કોષ્ટકમાં વચ્ચેના ભાગમાં દર્શાવવામાં આવે છે. એટલે એસ વિભાગના તત્વોમાં પહેલા આવર્તમાં કોઈ તત્વ આપણે લેતા નથી. ચાલો અહીંયાથી સ્ટાર્ટ થશે. એસ વિભાગમાં સમૂહ 1 ના તત્વો કયા કયા છે?
तो समूह एक ना तत्व याद रखवा माटे तमार लोकन चावी याद रखवानी, लीना को रबसे, लीना को रबसे फरियाद है, ली ना को रब से फरियाद, लीना को रब से फरियाद, समझी गया। आ चावी ऊपर थी तत्वनी संज्ञा याद राखशू अने तत्वनी संज्ञा ऊपर थी आपणे ना नाम याद राखशू। ली ना को रब से फरियाद, लिथियम ना एटले एने, सोडियम को एटले के, पोटेशियम, रब एटले आरबी, रुबिडियम से एटले सीएस, सीजियम एफआर, फरियाद एटले एफआर, फ्रांसियम। आ छे समूह एकना तत्वो, समूह एकना तत्वो। चलो तो एमा आपणे वात करीए एस विभागना तत्वोमां बे समूहनो समावेश थाय, एमां पहेला आपणे भणीए छे समूह एकना तत्वो। समूह एकना तत्वोने आल्कली धातु तत्वो कहेवाय, समूह एकना तत्वोने केवा तत्वो कहेवाय, आल्कली धातु तत्वो कहेवाय। ओके एक्चुअली दोस्तों एस विभाग छे ए आखो धातुओनो बनेलो छे, आखा आवर्त कोष्टकमां एस विभाग, चार विभाग छे टोटल, एस पी डी अने एफ। तो दोस्तों एस डी अने एफ आ त्रणेय विभागमां बधा ज धातुओ छे। पी विभाग एक एवो विभाग छे एमां धातु छे, अधातु छे, अर्धधातु छे अने निष्क्रिय वायु छे। बाकी एस डी अने एफ आ त्रणेय विभाग केवा, बधा ज धातु। ओके चलो एमां पहेला समूह एक, समूह एकमां लीना को रब से फरियाद, ली एटले लाई, एलाई एटले लिथियम, ना एटले एने, एने एटले सोडियम, को एटले के एटले पोटेशियम, रब एटले आरबी, आरबी एटले रुबिडियम, से एटले सीएस, सीएस एटले सीजियम, फरियाद एटले एफआर, एफआर एटले फ्रांसियम। चलो समूह एकना तत्वोने शुं कहेवाय, आल्कली धातु तत्व। એને યાદ રાખવા માટે આપણે શું યાદ રાખશું, ચાવી, ચાવી જે રીતે હું લખું છું એવી જ રીતે તમારા લોકોએ નોટ કરવાની છે, ઓકે, અને એ જ રિધમમાં બોલવાની। ચલો લીના, લીના કો રબ સે ફરિયાદ, લીના કો રબ સે ફરિયાદ હે, આવી રીતે આપણે યાદ રાખશું। ચલો લીના કો રબ સે ફરિયાદ હે। चलो हवे आने छे ने तमे लोको आवी रीते याद राखजो, पहला लिथियम लखवो होय ने तो आवी रीते पहला नीचे लीटी में एलआई करवानुं, ली एटले एलआई अने एलआई एटले लिथियम, पछी ना छे ने एने थोड़ुक नीचे लखवानुं, नहींतर छे ने नाम भेगा थई जाय, एटले आने थोड़ुक नीचे लखीश। आम ना एटले शुं, एने, एने ने कहेवाय सोडियम। ओके को, को एटले के ने શું કહેવાય, પોટેશિયમ, એને થોડુંક ઉપર રાખ્યું એટલે શું નામ ભેગા ના થઈ જાય, રબ ને નીચે જવા દઉં। ચલો રબ, રબ એટલે શું થાય, રુબિડિયમ, સે, સે એટલે સીએસ, સીઝિયમ, સીઝિયમ, ફરિયાદ, ફરિયાદ નો એફઆર, એફઆર ને કહેવાય ફ્રાન્સિયમ, શું કહેવાય ફ્રાન્સિયમ, ખબર પડી ગઈ। તો દોસ્તો આ થઈ ગયો એસ વિભાગ, એસ વિભાગમાં બે સમૂહ આપણે પર્ટિક્યુલરલી સમૂહ એક ભણ્યા, સમૂહ એકને કહેવાય આલ્કલી ધાતુ તત્વ। હવે દોસ્તો યાદ રાખજો આલ્કલી ધાતુ તત્વ એટલે કે સમૂહ એકનું તત્વ અન્ય કોઈ પણ તત્વ સાથે, અન્ય કોઈ પણ તત્વ સાથે જોડાયેલ હોય ત્યારે સમૂહ એકના તત્વનો ઓક્સિડેશનાંક હંમેશા પ્લસ વન હોય, હંમેશા યાદ રાખજો। એલઆઈ સીએલ તો એલઆઈ નો પ્લસ વન, તો સામે સીએલ નો માઇનસ વન, એલઆઈ ટુ એસઓ ફોર તો પણ એલઆઈ નો તો પ્લસ વન જ હોય, ખબર પડે છે। સિમ્પલ યાદ રાખજો સંયોજન કોને કહેવાય, મગજમાં એમ પ્રશ્ન થાય સંયોજન સાહેબ, દોસ્તો અલગ અલગ પ્રકારના પરમાણુ એકબીજા સાથે જોડાઈને જે અણુ બનાવે એને કહેવાય સંયોજન, સંયોજન। આ અલગ અલગ પ્રકારના તત્વો છે એના પોતાના મૂળ ગુણધર્મ ગુમાવી દે અને નવું સંયોજન બને, એ આપણે પછી ભણશું। ચલો તો અત્યારે
समूह एक ना तत्वों ना संयोजनों में समूह एक ना तत्वों ऑक्सीडेशन आंक हमेशा कितलो है प्लस वन होय कितलो है प्लस वन तमने एम कहेवामां आवे के लिथियम क्लोराइड एटले सूत्र जणावो तो के LiCl एल्युमिनियम क्लोराइड केटलाक ने पूछे एल्युमिनियम लिथियम क्लोराइड नुं सूत्र तो के LiCl सोडियम क्लोराइड तो के NaCl एल्युमिनियम क्लोराइड तो के AlCl नाइन हूँ तमने ईज शीखवाड़वा मागुं छुं કે તમને લોકોને જે નામ આપે છે ને એનું સૂત્ર કઈ રીતે બનાવવાનું એના માટે ના આપણે આ લેક્ચર લઈએ છીએ. લિથિયમ ક્લોરાઇડ તો LiCl ધેટ્સ રાઈટ, સોડિયમ ક્લોરાઇડ NaCl ધેટ્સ રાઈટ, પોટેશિયમ ક્લોરાઇડ KCl ધેટ્સ રાઈટ, બેરિયમ ક્લોરાઇડ BaCl ઇટ ઇઝ રોંગ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ LCl ઇટ ઇઝ ઓલસો રોંગ. તો આપણે ઈ શીખવાનું છે પહેલા, ખબર પડે છે. સોડિયમ નાઇટ્રેટ તો ખબર હોય NaNO3, સોડિયમ નાઇટ્રેટ NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ KNO3 હે ને, એલ્યુમિનિયમ નાઇટ્રેટ તો કે AlNO3 9 ધેટ ઇઝ સ્ટ્રોંગ. હું તમને એ શીખવાડવા માંગુ છું. એટલે યાદ રાખજો કે સમૂહ એકનું સંયોજન હોય ત્યારે સમૂહ એકના તત્વોનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો? પ્લસ વન. ચાલો એટલી બધાને ખબર પડી. સમૂહ એક એટલે શું? આલ્કલી ધાતુ તત્વો. ચાલો આલ્કલી ધાતુ તત્વોમાં કોનો કોનો સમાવેશ થાય? લી ના ગૌરવ સે ફરિયાદ, લી એટલે લિથિયમ, ના એટલે સિઝિયમ, અને ફરિયાદ એટલે FR ફ્રાન્સિયમ. ધેટ્સ ઓલ. ઓકે, બેના તત્વો વિશે આપણે વાત કરીએ. સમૂહ બેના તત્વો S વિભાગમાં તત્વોમાં મુખ્ય બે સમૂહ, સમૂહ એક અને સમૂહ બે. સમૂહ બેના તત્વોને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવાય, ઇટ ઇઝ આલ્કલાઇન અર્થ મેટલ, અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહે છે. બરાબર છે. ચલો આપણે અહીંયા પાછો એસ વિભાગ ડ્રો કરી દઈએ. એસ વિભાગ, એસ વિભાગમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય? સમૂહ એક અને બે. સમૂહ એકના તત્વો ગયા બેટા? લી ના, અહીંયા પહેલા આવર્તમાં નહીં એક તત્વો એટલે મેં ખાલી બોક્સ મૂકીશ. લી ના કો રબ સે ફરિયાદ. ઓકે, ચલો સમૂહ બેના તત્વોને યાદ રાખવા માટે તમારા લોકોને ચાવી યાદ રાખવાની, બે મેગા કે સર બેરા. હમણાં સમજાવું છું, પહેલા ચાવી યાદ રાખો. સમૂહ બેના તત્વોને શું કહેવાય? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. આ બધા તત્વો કઈ રીતે યાદ રાખશો? તો કે ચાવી, બે મેગા કે સર બેરા, બે મેગા કે સર બેરા, બે મેગા કે સર બેરા. આ સર બેરા નથી હોય એને હમણાય છે એટલે જોજો પાછા ચાલુ નહીં કરતા. અમારા સર બેરા, બે મેગા કે સર બેરા. ચલો બે આવી રીતે તમારા લોકોને યાદ રાખવાનું છે. બે એટલે બીઈ, બીઈ એટલે થાય બેરાલિયમ, એનું નામ પણ યાદ રાખવાનું. બે, પહેલો બે એટલે બીઈ, બીઈ એટલે બેરાલિયમ. ચલો નેક્સ્ટ મેગા, મેગા એટલે એમજી, એમજી એટલે મેગ્નેશિયમ. દોસ્તો મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું હતું, કોઈ પણ તત્વની સંજ્ઞા દર્શાવવા માટે પહેલો લેટર કેપિટલ, બીજો લેટર સ્મોલ. એટલે એમજી ને આવી રીતે લખાય, એમજી ને આમ લખાય નહીં, કે એમજી ને આમ પણ લખાય નહીં, ધેટ ઇઝ રોંગ. ઓકે, ચલો આમ નહીં લખાય. અને ચલો બેટા બે મેગા, પછી અહીંયા સીએ, સીએ એટલે થશે કેલ્શિયમ, સર એટલે એસઆર, એસઆર ને કહેવાય સ્ટ્રોન્સિયમ, સ્ટ્રોન્સિયમ. શું કહેવાય? સ્ટ્રોન્સિયમ. બેરા, બે એટલે બી એ, અને રા એટલે આર એ. આવી રીતે તમારે લખવાનું. એટલે શું છે, આ બે ચોંટી ના જાય.
જગ્યા રાખવી પડે ને ભાઈ, ત્યાં તમે ચોંટાડજો તો પછી ખરાબ લાગે. બી એટલે શું થાય? બેરિયમ. અને આર એટલે થાય રેડિયમ. આ વાત કરી સમૂહ બે ની. સમૂહ બે માં પણ બધા જ ધાતુ છે. કઈ કઈ ધાતુ છે? બે મેગા કે સરબેરા, બે મેગા કે સરબેરા, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બે મેગા કે સરબેરા, બે મેગા કે સરબેરા. ઓકે, હા ચાલો. સમૂહ બેના તત્વોના જ્યારે સંયોજન હોય ત્યારે સમૂહ બેના તત્વોનો ઓક્સિડેશનાંક હંમેશા પ્લસ ટુ. સાહેબ સંયોજન શું? હમણાં જ કીધું કે અલગ અલગ પ્રકારના તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાય તો સંયોજન બનાવે. એટલે એ તત્વોના જે કંઈ પણ લાક્ષણિક ગુણધર્મો હોય એ ગુમાવીને નવું સંયોજન બન્યું હોય. સંયોજનમાં રહેલા તત્વો છે એનો કુલ ઓક્સિડેશનાંક બધાનો થઈને ઝીરો થાય. દોસ્તો એચ ટુઓ એક પ્રકારનું સંયોજન છે. એચ ટુઓમાં બે એચ પ્લસ હોય અને એક ઓ માઇનસ ટુ હોય, એટલે બે એચ નો થઈને પ્લસ ટુ વીજભાર થયો અને સામે એક ઓ માઇનસ ટુ નો માઇનસ ટુ થયો, બે નો થઈને ઝીરો. એટલે આખા એચ ટુઓ નો વીજભાર કેટલો? ઝીરો. કેવો? ઝીરો. ખબર પડે છે? NaCl, NaCl આખા સંયોજનનો ઓક્સિડેશનાંક મીન્સ વીજભાર કેટલો? તો કે ઝીરો. પણ ખાલી તમને એમ કે NaCl માં Na નો ઓક્સિડેશનાંક અથવા વીજભાર કેટલો? તો Na નો કેટલો? પ્લસ વન. Cl નો કેટલો? માઇનસ વન. Na નો પ્લસ વન, Cl નો માઇનસ વન. તો આખા NaCl નો કેટલો? કેટલો? ઝીરો. ખબર પડે છે? ખબર પડે છે? તો આવી રીતે અહીંયા સમૂહ બેનું તત્વ સીએલઆરએ લેવું હોય, સમૂહ બેનું તત્વ સીએલઆરએ લેવું હોય તો સમૂહ બેના તત્વનો ઓક્સિડેશનાંક તમારે પ્લસ ટુ લેવો પડે. કેટલો લેવો પડે? પ્લસ ટુ. સમજી લો કે સીએ સાથે સીએલ જોડો છે તો સીએલ નો તો માઇનસ વન છે, સીએ નો કેટલો લેવાનો? પ્લસ ટુ. હવે સંયોજન બનાવવું હોય તો જેટલો પ્લસ વીજભાર હોય એટલો કેવો કરવાનો? માઇનસ. તો એક સીએલ નો માઇનસ વન છે, મારે માઇનસ બે કરવા છે, તો કેટલા સીએલ લેવા પડશે? બે. યસ. તો તમને સીએ સીએલ ટુ મળશે. સીએ નો પ્લસ ટુ, સીએલ નો એક, સીએલ નો માઇનસ વન, એવા બે છે એટલે માઇનસ ટુ થઈ જાય. સમજાય છે? આખા સીએ સીએલ ટુ નો કેટલો હોય? ઝીરો. કારણ કે બે સીએલ ના માઇનસ ટુ, એક સીએ નો પ્લસ ટુ, પ્લસ ટુ માઇનસ ટુ ઝીરો. એકડા તો આવડે જ છે, સમજણ પડે છે? તો હવે બોલો, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, બોલો કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl9, CaCl2. ખબર પડી? ખબર પડી બધાને કેમ? કારણ કે Ca નો વીજભાર પ્લસ ટુ હોય અને Cl નો માઇનસ વન હોય, મારે સંયોજન બનાવવું હોય તો કુલ વીજભાર કેટલો કરવો પડે? ઝીરો. ઝીરો ક્યારે થાય? સીએ નો અણુ સીએ પ્લસ ટુ એક લસ અને સીએલ માઇનસ બે લસ, ત્યારે બનશે CaCl2. પહેલા શબ્દમાં તમને એમ પૂછે સાહેબ ચાલો સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl. હા, પોટેશિયમ એટલે કે ખબર હોય, ક્લોરાઇડ એટલે Cl માઇનસ ખબર હોય, પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ એટલે Al, ક્લોરાઇડ એટલે Cl, AlCl. બટ ઇટ ઇઝ રોંગ. ખબર પડી કેમ? કારણ કે એનો વીજભાર અલગ હોય એલ્યુમિનિયમનો. કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl2. મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો મેગ્નેશિયમ કેટલા સમૂહમાં આવે? બીજા. તો એનો વીજભાર કેટલો હોય? પ્લસ ટુ. તો Mg નો પ્લસ ટુ, Cl નો માઇનસ વન, તો કેટલા Cl જોડવાના? બે, એટલે બનશે શું? MgCl2. તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે સમૂહ બેના તત્વોના સંયોજનોમાં સમૂહ બેના તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા પ્લસ ટુ હોય. સમજી ગયા? ખબર પડી? તો આજે આપણે ભણ્યા
आधुनिक आवर्त कोष्टकना चार विभाग एस पी डी अने एफ माथी एक विभाग भेणा एस विभाग। दोस्तों एस विभाग ना तत्वों के एटले आम मगज में छपाई दवा दो केटला समूह बे समूह एक ने समूह बे समूह एक ने आल्कली धातु कहवाय समूह बे ने आल्कलाइन अर्थ धातु कहवाय। आल्कली धातु में कोण आवशे लीना कोरब से फरियाद ली एटले एलआईएन लिथियम ना एटले एन ने सोडियम को एटले के पोटेशियम लीना को रब एटले आरबी रुबिडियम से एटले सीएसियम फरियाद एटले एफआर फ्रांसियम। समूह बे अल्कलाइन अर्थ धातु तत्व बे मेगा के सरबेरा बे एटले बेरिलियम मेगा एटले एमजी मैग्नेशियम के एटले कैल्शियम सीए सर एटले एसआर स्ट्रोंशियम बेरा बेरा एटले बीएआरए बीए एटले बेरियम अने आर एटले रेडियम। एटलू तमारे लोकोने खास तैयार करवानुं धीमे धीमे तैयारी करशो एटले केमिस्ट्री में मजा पड़ी जशे अने बधा ज कंसेप्ट में तमने ઊંડાણપૂર્વક નોલેજ મળી જશે।